નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં કહેવતો જોવાના છીએ અને આ કહેવતોનો ભાગ આજે બે છે. મિત્રો, આ પહેલાં આપણે ભાગ એક ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ, જો તમે એ હજી સુધી ના જોયો તો પહેલાં એ જોઈ લો. અને મિત્રો, આજે આપણે કહેવતોના ભાગ બેમાં ચર્ચા કરવાના છીએ, તો શરૂઆત કરીએ કહેવતોની. પ્રથમ કહેવત છે, એટલે કે 51 નંબરની 1 થી 50 ઓલરેડી આપણે જોઈ ગયા છીએ, તો આજે 51 થી 100 જોવાના છે. તો 51 નંબરની કહેવત છે તો કે અણી ચૂક્યો 100 વર્ષ જીવે. તો એની અર્થ શું થશે? તો કે કટોકટીમાંથી પાર ઉતરી જવું તે ઉત્તમ છે. ફરીથી એક વખત, તો કે કટોકટીમાંથી પાર ઉતરી જવું એ શું છે? તો કે ઉત્તમ છે. તો કેનો અર્થ થાય? તો કે અણી ચૂક્યો 100 વર્ષ જીવે. 52 નંબરની જોઈએ તો કે અફીણનો જીવડો સાકરમાં ના જીવે. તો કે ભાઈ, જે વ્યક્તિ અથવા વસ્તુ ખરાબ વાતાવરણમાં રહેવા ટેવાયેલું હોય એ સારા વાતાવરણમાં રહી શકે નહીં, અથવા સારું વાતાવરણ એમને ગમે નહીં. જો 53ની વાત કરીએ તો કે આખું કોળું શાકમાં જવું, તો એનો અર્થ થશે બહુ મોટી ગફલત થવી, અથવા ગફલત એટલે ભૂલ, તો બહુ મોટી ભૂલ થવી. 54માં વાત કરીએ, આગળ અગવાડું ને પાછળ પછવાડું, તો એનો અર્થ થશે નિર્વશ સ્થિતિ થવી. ફરીથી, આગળ અગવાડું અને પાછળ પછવાડું, તો એનો અર્થ શું થશે? તો કે નિર્વશ સ્થિતિ થવી. 55માં વાત કરીએ, આગળ ઉલાળ નહીં ને પાછળ ધરાર નહીં, તો એનો અર્થ થશે કોઈ ચિંતા ના હોવી. તો કે આગળ ઉલાળ નહીં અને પાછળ ધરાર નહીં, તો એનો શું અર્થ થશે? તો કે કોઈ ચિંતા ના હોવી. 56માં વાત કરીએ, આડે લાકડે આડો વે, તો એનો અર્થ શું થશે? તો કે ખરાબ સાથે ખરાબ વ્યવહાર ઘટે. એટલે કે આડે લાકડે આડો વે, એનો શું અર્થ થાય? તો કે ખરાબ સાથે જે વ્યક્તિ ખરાબ વ્યવહાર કરે, તો અથવા જે વ્યક્તિ ખરાબ હોય તેની સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? તો કે ખરાબ વ્યવહાર કરવો જોઈએ, એવું કહેવા માંગે. 57ની વાત કરીએ, આદમી આદમી અંતર, કોઈ દીવો કોઈ કંકર, તો એનો અર્થ થશે તો કે વ્યક્તિએ વ્યક્તિત્વ અને શક્તિ ભિન્ન હોય છે. ફરીથી, તો કે આદમી આદમી અંતર અને કોઈ દીવો કોઈ કંકર, તો એનો અર્થ શું થશે? તો કે વ્યક્તિએ વ્યક્તિત્વ અને શક્તિ ભિન્ન હોય છે. 58ની વાત કરીએ, આપકી તો લાપસી પરાઈ તો કુશકી, તો એનો અર્થ શું થશે? તો કે ભાઈ, પોતાના કાર્યની વધુ કિંમત આકવી. એટલે ફરીથી, તો કે આપકી તો લાપસી અને પરાઈ તો કુશકી, તો કે ભાઈ એનો અર્થ થાય પોતાની કાર્યની વધુ કિંમત આકવી. 59માં જોઈએ, આટો વેચી ગાજર ખાવા, તો એનો અર્થ થશે મોંઘી ચીજ વસ્તુઓના બદલામાં સોંઘી એટલે સસ્તી. સોંઘીનો અર્થ શું થશે? સસ્તી. તો સસ્તી વસ્તુ મેળવવી. ફરીથી, આટો વેચી ગાજર ખાવા, તો એનો અર્થ શું થશે? તો કે મોંઘી ચીજ વસ્તુઓના બદલામાં સોંઘી એટલે કે સસ્તી વસ્તુઓ મેળવવી. 60ની વાત કરીએ, આડી રાત તેની સી વાત, તો એનો અર્થ થશે વિલંબ યોગ્ય નથી. ફરીથી, આડી રાત તેની સી વાત, તો એનો અર્થ શું થશે? તો કે વિલંબ યોગ્ય નથી. 61માં જોઈએ, તો કે આવ બલાને પકડ ગલા, તો કે ભાઈ પારકી મુશ્કેલી ગળે વળગવી. ફરીથી, આવ બલાને પકડ ગલા, તો એનો અર્થ શું થશે? તો કે પારકી મુશ્કેલી ગળે વળગવી. 62માં વાત કરીએ, આવ્યો આસો ને મેઘ નાસો, તો એનો અર્થ થશે આસો મહિના આવતા જ વર્ષા ઋતુ પૂરી થાય, અથવા સમય ગતિશીલ છે, બંને અર્થ એના થઈ શકે. ફરીથી, આવ્યો આસો ને મેઘ નાસો, તો એનો અર્થ શું થશે? તો કે આસો માસ આવતા જ વર્ષા ઋતુ કેવી થાય છે? પૂરી થાય છે, અથવા સમય છે એ ગતિશીલ છે. 63માં વાત કરીએ, તો કે અકર્મીનો પડ્યો કાણો, તો કમનસીબને દુઃખ જ મળે. ફરીથી, અકર્મીને પડ્યો કાણો, તો એનો અર્થ શું થશે? કમનસીબને દુઃખ જ મળે. અને મિત્રો, આ કહેવત ઘણી વખત આગળ પરીક્ષામાં પૂછાઈ ચૂકી છે. 64માં વાત કરીએ, અન્ન તેવો ઓટકાર, તો એનો અર્થ થશે વ્યક્તિ એવું એનું વર્તન. ફરીથી, અન્ન તેવો ઓટકાર, એનું શું થશે? તો કે વ્યક્તિ તેવું એનું વર્તન. 65માં, આંધળું દળે ને કૂતરું ખાય, તો એનો અર્થ થશે મૂર્ખની કમાણી કેવી જાય? વ્યર્થ જાય. ફરીથી, આંધળું દળે અને કૂતરું ખાય, તો શું આવશે? મૂર્ખ વ્યક્તિની કમાણી કેવી જશે? વ્યર્થ જાય. 66ની વાત કરીએ, અતિ લોભ એ પાપનું મૂળ, તો એનો અર્થ થશે બહુ લોભ સારો નહીં, એટલે કે વધારે લોભ છે એ સારો નહીં. 67માં વાત કરીએ, તો કે અતિ સર્વત્ર વર્જ્યતે, તેનો અર્થ થશે કોઈ વસ્તુઓનો અતિરેક સારો નહીં. ફરીથી, અતિ સર્વત્ર વર્જ્યતે, તેનો અર્થ શું થશે? તો કે કોઈ વસ્તુનો અતિરેક છે એ સારો નહીં. 68માં વાત કરીએ, અભિ બોલા અભિ ફોક, તો એનો અર્થ થશે વચન ભંગ કરવું. ફરીથી, અભિ બોલા અભિ ફોક, તો એનું શું થશે? વચન ભંગ કરવું.
69 માં વાત કરીએ, અલ્લાહ દેતા હૈ તો છપ્પર ફાળ કે દેતા હૈ, તો એનો અર્થ થશે ઈશ્વરને આપવાની મરજી હોય તો ગમે તે રીતે આપે છે. આ તો મિત્રો તમને બધાને આવડતું જ હશે, તો કે અલ્લાહ દેતા હૈ તો છપ્પર ફાળ કે દેતા હૈ, તો એનો અર્થ શું થશે, ઈશ્વરને આપવાની મરજી હોય તો ગમે તે રીતે આપે. 70માં વાત કરીએ, આગળ ઉલાળ ને પાછળ ધરાર. જો યાદ રાખજો મિત્રો, આગળ આપણે આગળ આની જેવી કહેવત છે જોઈ ગયા છીએ, તો તમારે અહીંયા સાચો એનો જવાબ લખવાનો છે. તો આગળ ઉલાળ ને પાછળ ધરાર, તો એનો અર્થ શું થશે, તો કે કંઈ લેવા દેવા નહીં. 71માં વાત કરીએ, આપણી તે રૂડી ને બીજાની તે બાપડી, તો એનો અર્થ થશે જાતે જાતે વખાણ કરવા ફરીથી, અને બીજો અર્થ થશે પોતાની બાબતમાં પોતાને જ ગમે. તો બે અર્થ બંને સાચા છે. ફરીથી જોઈએ, તો કે આપણી તે રૂડી અને બીજાની તે બાપડી, તો એનો અર્થ પહેલો અર્થ શું થશે, જાતે જાત વખાણ કરવા અથવા પોતાની બાબતને પોતાને જ ગમે. 72માં વાત કરીએ, આપ ભલા તો જગ ભલા, તો એનો અર્થ થશે આપણે સારા તો દુનિયા સારી. ફરીથી જોઈએ, તો કે આપ ભલા તો જગ ભલા, તો એનો અર્થ શું થશે, તો કે આપણે સારા તો દુનિયા સારી. 73માં વાત કરીએ, તો કે આપણા હાથ જગન્નાથ, તો એનો અર્થ થશે જાત બળ સિવાય કોઈ કામ થાય નહીં. ફરીથી આપણા હાથ જગન્નાથ, તો એનો અર્થ શું થશે, તો કે જાત બળ સિવાય કોઈ કામ થાય નહીં. 74માં વાત કરીએ, આપ્યું વાણિયાએ અને ખાધું પ્રાણીએ, તો એનો અર્થ થશે પરિણામનો વિચાર ન કરવો. ફરીથી આપ્યું વાણિયાએ અને ખાધું પ્રાણીએ, તો પરિણામનો વિચાર ન કરવો. 75માં વાત કરીએ, તો કે આંખનું કાજળ ગાલે ઘસવું, તો આંખનું કાજળ ગાલે ઘસવું એનો અર્થ થશે મૂર્ખાઈ રજૂ કરવી. ફરીથી આંખનું કાજળ ગાલે ઘસવું, તો એનો અર્થ શું થશે, તો કે મૂર્ખાઈ રજૂ કરવી. તો મિત્રો, આ આંખનું કાજળ છે એ ગાલે ઘસવું, આ એક કાવ્ય પંક્તિમાંથી એક પંક્તિ છે. તો આ કયા કવિની કાવ્ય પંક્તિ છે એ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાની છે. આપણે 76 નંબરનો સવાલ વાત કરીએ, તો આંગળીની નખ વેળગા, તો એનો અર્થ શું થશે, તો કે પારકા તે પારકા જ રહે. એટલે કે ફરીથી આંગળીથી નખ વેળગા, આ વેગળા, તો એનો અર્થ શું થશે, તો કે પારકા તે પારકા જ રહે. 77માં વાત કરીએ, આંગળી આપે તેને પોંચો ન પકડાય, તો કે ભાઈ મદદ કરે તેનો દુરુપયોગ ન કરાય. ફરીથી આંગળી આપે તો તેનો પોંચો ન પકડાય, તો એનો અર્થ શું થશે, તો કે મદદ કરે તેનો દુરુપયોગ ના કરાય. 78માં વાત કરીએ, આંધળામાં કાણો રાજા, તો કે ભાઈ મૂર્ખ માણસોમાં સામાન્ય માણસ પણ વિદ્વાન ગણ લાગે. ફરીથી આંધળામાં કાણો રાજા, તો કે જે મૂર્ખનું ટોળું હોય એમાં એક સામાન્ય માણસ હોય એ પણ કેવો લાગે, તો કે વિદ્વાન લાગે. 79માં વાત કરીએ, તો કે ઇન મીન ને 3.5, તો એનો અર્થ થશે ખૂબ જ થોડા માણસો હોવા. ફરીથી ઇન મીન અને 3.5, તો એનો અર્થ શું થશે, તો કે ખૂબ જ થોડા માણસો હોવા. 80માં વાત કરીએ, ઉપર આભ ને નીચે ધરતી, તો એનો અર્થ થશે નિરાધાર કે કોઈ આધાર નહીં હોવો. ફરીથી ઉપર આભ અને નીચે ધરતી, તો એનો અર્થ શું થશે, નિરાધાર અથવા કોઈ આધાર નહીં. 81માં ઉલમાંથી ચૂલમાં પડ્યા, એટલે કે નાની મુશ્કેલીમાંથી મોટી મુશ્કેલીમાં પડવું. ફરીથી ઉલમાંથી ચૂલમાં પડવું એટલે શું થશે, તો કે નાની મુશ્કેલીમાંથી મોટી મુશ્કેલીમાં પડવું. 82માં વાત કરીએ, ઉતાવળાસો બાવળા, તેનો અર્થ થશે ઉતાવળથી કામ બગડે. ફરીથી ઉતાવળાસો બાવળા, તો એનો ઉતાવળથી કામ બગડે. 83 નંબરમાં જોઈએ, તો કે ઉતાવળે આંબા ના પાકે, તો કે ભાઈ એનો અર્થ શું થશે, તો કે ધીરજથી કામ સારું થાય. એટલે કે જો તમે વધારે ઉતાવળ કરો તો તમારું કામ બગડી શકે એમ, એટલે કે ધીરજથી કામ સારું થાય. 84માં વાત કરીએ, ઉના પાણીએ ઘર ન બળે, એટલે કે એનો અર્થ થશે વિવેકથી કઠણ કામ લઈએ તો લાભ જ થાય. ફરીથી ઉના પાણીએ ઘર ન બળે, તો કે વિવેકથી કઠણ કામ લઈએ તો લાભ જ થાય. 85માં વાત કરીએ, ઉતર્યો અમલદાર કોડીનો, તો એનો અર્થ થશે સત્તા ગયા પછી માણસની કિંમત રહેતી નથી. ફરીથી જોઈએ, તો કે ભાઈ ઉતર્યો અમલદાર કોડીનો, તો કે ભાઈ સત્તા જેની પાસેથી વહી ગઈ હોય એ માણસની કંઈ કિંમત રહેતી નથી. 86માં વાત કરીએ, ઉજળું અથવા ધોળું, બેમાંથી કોઈ પણ શબ્દ હોઈ શકે, એટલે ઉજળું અથવા ધોળું એટલું દૂધ નહીં, તો એનો અર્થ શું થશે, તો કે બાહ્ય ભપકો સારો ન પણ હોય. ફરીથી ઉજળું એટલું દૂધ નહીં, તો શું થશે, તો કે બાહ્ય ભપકો છે એ સારો ન પણ હોય. 87માં વાત કરીએ, ઊંટ કર્યા ઢેકા, તો માણસે કાઢ્યા કાઠડા, તો એનો અર્થ થશે મુશ્કેલી આવે તો તેનો ઉપાય નીકળે, એટલે કે કોઈ પણ મુશ્કેલી હોય એનો ઉપાય નીકળે. ફરીથી જોઈએ, ઊંટે કર્યા ઢેકા, તો ભાઈ માણસે કાઢ્યા કાઠડા, તો કે ભાઈ મુશ્કેલી આવે એનો ઉપાય નીકળે. 88માં વાત કરીએ, ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો, તો એનો અર્થ થશે બધા બધી વસ્તુ ના ખાય. ફરીથી ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો, તો શું થશે, તો કે બધા બધી વસ્તુ ના ખાય. 89માં વાત કરીએ, ઊંટના 18 વાકા,
તો કે ભાઈ નબળા માણસની મર્યાદાઓ ઘણી હોય. ફરીથી ઊંટના 18 વાકા તો એનું શું થશે? તો કે નબળા માણસોની મર્યાદાઓ ઘણી હોય. તો મિત્રો અહીંથી એક આપણો ગુજરાતી સાહિત્યનો એક સવાલ નીકળે છે કે ભાઈ ઊંટના 18 અંગ વાકા એવી એક કાવ્ય પંક્તિ આવે છે, તો આ કાવ્ય છે એ કયા કવિની છે, કયા સાહિત્યકારની છે, એ તમારે નીચે છે એ કોમેન્ટ બોક્સમાં લખવાની છે કે ભાઈ ઊંટ કયા સભામાં 18 અંગ વાકાવાળા, તો એ તમારે લખવા સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. આગળ સવાલ જોઈએ 90 નંબરનો, તો કે ઉજ્જડ ગામમાં વાગે ઢોલ, તો કે ભાઈ એનો અર્થ શું થશે? તો કે નિર્જન ગામમાં જાહેરાત કરવાનો કોઈ અર્થ રહેતો નથી. ફરીથી ઉજ્જડ ગામમાં વાગે ઢોલ તો એમાં શું કહે છે? તો કે નિર્જન ગામમાં જાહેરાત કરવાનો કોઈ અર્થ રહેતો નથી. 91માં સવાલ જોઈએ, ઓળખાણ સોનાની ખાણ, તો એનો જવાબ આવશે પરિચય કામ થાવે. ફરીથી ઓળખાણ સોનાની ખાણ, તો એનો જવાબ શું આવશે? તો કે પરિચય કામ આવે. 92 નંબરનો સવાલ, એક ગાને બે કટકા, તો એમાં છે જવાબ શું આવશે? સ્પષ્ટ વાત કરી દેવી. ફરીથી એક ગાને બે કટકા, તો એનો અર્થ થશે સ્પષ્ટ વાત કરી દેવી. 93 નંબરનો સવાલ જોઈએ, એકના એ અનેક દુઃખ ટાળે, અથવા એને એક નાનો સો દુઃખ હરે, એવો અહીં ભાઈ મિસ્ટી છે, હરે અહીંયા રહી શકે, તો એનો જવાબ આવશે ઘસીને ના પાડવાથી અનેક મુશ્કેલીઓ ટળી જાય. ફરીથી એકના અનેક દુઃખ ટાળે, એટલે કે એનો જવાબ શું આવશે? ઘસીને ના પાડવાથી અનેક મુશ્કેલીઓ ટળે. 94 નંબર સવાલ જોઈએ, એક મરણીયો સોને ભારે પડે, એટલે એનો જવાબ થશે મરવાની તૈયારી હોય તો સફળ થવાય. ફરીથી એક મરણીયો સોને ભારે પડે, તો એનો અર્થ શું થશે? તો કે મરવાની તૈયારી હોય તો સફળ થવાય. 95માં વાત કરીએ, ઓછું પાત્ર અને અડકડું ભણ્યા, તો કે ભાઈ એનો જવાબ આવશે જ્ઞાન ઓછું હોય પણ ડોળ વધારે કરે. ફરીથી ઓછું પાત્ર ને અડકણું ભણ્યા, તો એનો અર્થ શું થશે? તો કે જ્ઞાન ઓછું હોય અને પણ ડોળ વધારે હોય. 96 નંબર સવાલ જોઈએ, ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી, તો એમાં જવાબ આવશે આસમાન જમીનનો ફરક હોવો, એટલે કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી, તો એનો અર્થ શું થશે? તો કે આસમાન જમીનનો ફરક હોવો. 97માં સવાલ જોઈએ, કુંભાર કરતાં ગધેડો ડાહ્યો, તો એનો અર્થ થશે શેઠ કરતા ગુલામ ચડિયાતો. ફરીથી કુંભાર કરતા ગધેડો ડાહ્યો, તો એનો અર્થ શું થશે? તો કે શેઠ કરતા ગુલામ ડાહ્યો. 98માં સવાલ, કજિયાનું મૂળ હાંસી, તો એનો જવાબ થશે કોઈથી કોઈની મશ્કરીથી જ કજિયો થાય. ફરીથી કજિયાનું મૂળ હાંસી, તો કે ભાઈ કોઈની મશ્કરીથી જ કજિયો થાય. 99 નંબરનો સવાલ જોઈએ, કજિયાનું મોં કોળું, તો એનો જવાબ આવશે ઝઘડાનું પરિણામ ખરાબ જ આવે. ફરીથી કજિયાનું મોં કાળું, તો એનો જવાબ શું આવશે? ઝઘડાનું પરિણામ કેવું આવે? ખરાબ જ આવે. 100 નંબરનો સવાલ જોઈએ, કડવું ઔષધ માં જ પાય, તો એનો જવાબ આવશે હિતની વાત હિતે છું જ કરે. ફરીથી કડવું ઔષધ છે એ માં જ પાય, તો એનો અર્થ શું થશે? તો કે હિતની વાત છે હિતે છું જ કરે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીશું, વધારે માહિતી આપણે ભાગ 3માં લઈશું, એટલે કે વધારે હજી આપણે કહેવતો છે એ આપણે ભાગ 3માં જોઈશું. તો ત્યાં સુધી આટલું જ રાખીશું. જય હિન્દ, જય ભારત.